તમને ખબર છે આજે વેલેન્ટાઇન દિવસ છે. હે, આઈ લવ યુ. અરે એમ નહીં, ગુલાબ ની માંગતી બરાબર, ગુલાબ માર્કેટમાં 70 રૂપિયા થઈ ગયા. મારે ગુલાબ નથી જોતું. તો શું કામ છે? તમને યાદ છે લગ્ન પહેલા આ દિવસે તમે મને પ્રોમિસ આપ્યું હતું? એવું કઈ યાદ નથી મને. મને યાદ છે ને. પણ મને યાદ નથી ને. હા, કદાચ હરખ હરખ માં અપાઈ ગયું હોય. આ તો શું છે બોલ. તી પ્રોમિસ આજે પૂરું કરો. પગાર ન જ છો, જેથી પગાર થાય ને તેથી વાત. અરે પણ મારે પગારની વાત નથી જોવાની, મારે ખાલી 1 રૂપિયો જોઈએ છે. 1 રૂપિયો? હા. શું કરો છો? હલો ડોક્ટર સાહેબ. અરે પણ મને કાંઈ નથી થયું. 1 રૂપિયો જોઈએ તને ખાલી? હા ખાલી 1 રૂપિયો જોઈએ છે. હાલે રોકડો રૂપિયો અત્યારે તમારી પાસે જમા રહેવા દો, મારે જ્યારે જરૂર હશે ને હું ત્યારે તમારી પાસે માંગી લઈશ. બાકુ પાકું. 1 રૂપિયો? 1 જ રૂપિયો બસ. લે હું તમારા ટુ પાણી લઈને આવું. તારો રૂપિયો આમ દો મારી પાસે જમાવો. જમા જમા જમા. હું તમને શું કહું, તમને યાદ છે આપણી સગાઈ થઈ હતી? ઈદી કેમ ભૂલાય? ઈદી તારા બાપા અને મારા બાપા કેટલું બાંધ્યા હતા. અરે હું તમને ઈ નથી કહેતી. તો તમે મને પ્રોમિસ આપ્યું હતું. ક્યારે પ્રોમિસ આપ્યું હતું? એ હા યાદ તો નથી, પણ કદાચ બાધના બાધનામાં અપાઈ ગયું હોય. તો એ પૂરું કરો આજે. અરે ભાઈ પગાર તો થવા દે ભાઈ. પણ એટલા બધા રૂપિયા મારે નથી જોતા. કેટલા જોઈએ છે? મારા તમારા પાસે કેટલા જમા છે? 1 રૂપિયો. 1 રૂપિયો ને? હા. તો બસ એનો ડબલ આપી દો. 2 રૂપિયા? એ હા. 2 રૂપિયા હો ભાઈ? હા 2 રૂપિયા. ડોલર નહીં 2 રૂપિયા? એ હા 2 રૂપિયા જ. હાલે એમ નહીં, અત્યારે રહેવા દો, મારે જ્યારે જરૂર હશે ને ત્યારે હું માંગી લઈશ. અત્યારે તમારા પાસે જમા રાખો. 2 રૂપિયા? 2 રૂપિયા જમા. બસ જમા હો. હા 2 2. તમને ખબર છે આજથી 16 વર્ષ પહેલા આપણા લગ્ન થયા હતા. કેમ ભૂલાય કાળોદી? ઈ હારોદી કેમ ભૂલાય એમ? તો તમને યાદ છે ને તમે મને હું પ્રોમિસ આપ્યું હતું? કેટલા પ્રોમિસ મેં તને આપ્યા છે? તો આપ્યા હોય. હા તો શું છે કે? તો મારા તમારી પાસે કેટલા જમા છે? 2 રૂપિયા. લઈ લે હાલે. એ એમ નહીં એમ નહીં એમ નહીં, મારી વાત સાંભળો. એક કામ કરો, એના ડબલ મને આપો. 4 રૂપિયા? એ હા. તું એક કામ કર, 10 રૂપિયા લઈ લે ને હિસાબ પૂરો કર. મારે છે ને 10 નથી જોતા, મારે ખાલી 4 રૂપિયા જોઈએ છે. એ મારે જરૂર હશે ને ત્યારે હું લઈ લઈશ. તે તમારે ભાઈ જમા રાખો. ઓકે ઓકે. 4 રૂપિયા? હા 4 રૂપિયા. હું તમને શું કહું, તમને યાદ છે જ્યારે હું લગ્ન કરીને આવી ત્યારે મારો પહેલો બર્થડે આવ્યો હતો, ત્યારે તમે મને પ્રોમિસ આપ્યું હતું? એ ભાઈ મેં તને કુલ કેટલા પ્રોમિસ આપ્યા છે? એલા તે આપ્યું હતું એ નિભાવો. હવે કેટલા રૂપિયા જોઈ તારે? મારા કેટલા જમા છે? 4 રૂપિયા. હા તો ડબલ આપી દો. 8 રૂપિયા? એ હા. તું એક કામ કર ભાઈ, 8 ની તું 80 રૂપિયા લઈ લે બરાબર, પણ આ બધો હિસાબ કિતાબ અહીંયા પૂરો કર. અરે રેવા દો, મારે 80 નથી જોતા, મારે ખાલી 8 જ રૂપિયા જોઈએ છે. એ તમે ત્યાં જમા રાખો, જ્યારે મારે જોતા હશે ને ત્યારે હું માંગી લઈશ. કઈ ડિંડક નથી ને આમાં? કઈ ડિંડક નથી, ખાલી મારે 8 રૂપિયા જોઈ છે. 8 રૂપિયા? 8 રૂપિયા જમા જમા જમા. ઓકે પણ માથું હળો જાઓ. અય હું તમને શું કહું, તમને યાદ છે આપણી પહેલી મેરેજ એનિવર્સરી? મેં તને પ્રોમિસ આપ્યું હતું ને. પૈસા ડબલ કરવા છે? તારા 8 જમા છે, 8 ના હોળ જમા. અય હું તમને એક વાત કહેતા જ ભૂલી જ ગઈ. હું તમને યાદ છે લગન પછી મારો પહેલો વહેલો ખીસડો આવ્યો હતો 10,000 નો? જો ભાઈ પગાર નથી છો અને મારા પાસે 10,000 રૂપિયા છે નહીં. પણ અરે મારે 10,000 નથી જોતા. તો આપણા કેટલા જમા છે? 16 રૂપિયા. હા તો ડબલ કરી નાખો. 32. હા આપણે 10,000 નો હિસાબ પૂરો પૂરો ખીસડા વાળો. એ હા મારે 32 તો બહુ થઈ ગયા. હે 32 રૂપિયા? હા 32 રૂપિયા જમા હો. જમા 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 ભાઈ. પ્રભુ મને હર ચરણ માં હાથ પાડી આપજો. ઓય મામેરું,
ચૂના 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 ઓલે રક્ષાબંધન ના એ ડબલ ચૂના ચૂના गुड मॉर्निंग पतिदेव। ओह गुड मॉर्निंग, गुड मॉर्निंग पत्नी देवी। तो हूँ तुमने एम कहती थी कि आपनो हिसाब बाकी छे। हारो छु ते मने याद करेवो। तारो जे पण 200-500 नो हिसाब छे ने तू मने बोली जा, बराबर छे? आमे तारा हिसाब नी पाछळ मने आम ऊंघ आवती बंद थई गई। बोल केटलो छे तारो हिसाब, बोल। 1,31,072। केटलो? 1,31,072 मात्र। આટલો બધો કઈ રીતે છો હિસાબ? શાંતિ રાખો પતિદેવ, શાંતિ રાખો, મેં હિસાબ લખ્યો જ છે। બતાય બતાય। 1,2,2,4,4,8,8,16,32,32,64,512,1,024,2,238,4,692,16,392,16,368,16,536 મારે ક્યાં રોકડા જોઈએ? રોકડા નથી તો તારે? કઈ નઈ, તારા પૈસા મારી પાસે જમા જમા નથી રાખવા। તો તમને ખબર છે તમારો ઓલા ફ્રેન્ડ છે મેહુલભાઈ શ્રી સતી જ્વેલર્સ વાળા, કતરગામ, ત્યાં મને લઈ જાઓ। મારે માત્ર 3 તોલાનું મંગળસૂત્ર લેવું છે, તો લઈ આપો। 3 તોલા? હા, 1.5 લાખનું મંગળસૂત્ર થાય? તમે એવું કામ ટેન્શન લ્યો છો? ઉપરના હું આપી દઈશ ને, કોઈ વાત નહીં, ફગવા દે। કાઈ નહીં, જાવું આપણે કાલે। કાલ જાવું ને? હા, તો બસ શાંતિથી પાણી પી લો, પણ કાલ જાવું હો। હા બસ। હલો, આ મજબૂર પતિ બેંક, એક લોન લેવાની છે મજબૂરીમાં 1.5 લાખની। તો મારા મોજીલા મિત્રો, અત્યારે તો લગભગ બધા યંગસ્ટર છે એ બધા વેલેન્ટાઇન વીકની ફૂલ તૈયારીઓમાં હશે, પણ સાથે સાથે ઉજવો, આ બધું કંઈ વાંધો નહીં, ઉજવો, પણ સાથે સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે 2019 14 ફેબ્રુઆરીના રોજ જે પુલવામાની અંદર આતંકવાદી હુમલો થયો હતો, ત્યાં આપણા ઘણા બધા જે જવાનો છે તે શહીદ થયા હતા। સાથે સાથે ઘણા લોકોને એ પણ મિસકન્સેપ્શન છે કે 14 ફેબ્રુઆરીના રોજ આપણા જે ભગતસિંહજી છે, શહીદ ભગતસિંહ, એમને ફાંસી દેવામાં આવી હતી। ખરેખર આ વાત ખોટી છે। એમને 1931ના રોજ એમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, અને ખરેખર એમને ફાંસી આપી હતી 23 માર્ચ 1931ના રોજ, જેને આપણે શહીદ દિવસ તરીકે પણ મનાવીએ છીએ 23 માર્ચને આપણે। તો આ બધો ઇતિહાસ પણ આપણે સાથે સાથે યાદ રાખીએ, નવું અપનાવો પણ જૂનું છે ને એને ના ભૂલો। બસ આ જ વિચાર સાથે આ વિડીયોને આપણે અહીંયા અંત કરીએ છીએ। જો આ વિડીયો જોવાની મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો કરી દેજો। જો તમે આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને પણ લાઈક અને ફોલો બંને કરી લેજો, જેથી કરીને તમને બધી અપડેટ મળી રહી। અને આપણા 2 ફેસબુક પેજ છે, એક છે પારુ એન્ડ ગુરુ અને બીજું છે પારુ એન્ડ ગુરુ 2.0, બંનેને ફોલો કરજો। આ અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એને પણ ફોલો કરજો। આ અમારા દીકરો, એક મેવા દીકરો, એનું પણ ઇન્સ્ટાગ્રામ આઈડી છે, આ એને પણ ફોલો કરજો। બધાના વિડીયો અલગ અલગ છે। તો ચલો ફરી મળીશું, ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો।